કોટડા સાંગાણીમાં કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ફૂલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પૂર્ણ થયેલ શિવ કથાની પૂર્ણાહુતિના દિવસે પ્રમુખ અશોકભાઈ ઠુમર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. પટેલ અગ્રણી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટીઓ અશોકભાઈ ઠુમર, સુરેશ લુણાગરિયા સહિતનાઓએ તમામનું સન્માન કર્યું હતું. મોમેન્ટો આપી આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગે થતા લાખો રૂપિયાના ખર્ચાઓમાં ઘટાડો કરવા સહિતના મુદ્દે પત્રિકાઓ રજૂ કરાઈ હતી. કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી. કામધેનુ ગૌશાળાના લાભાર્થે કોટડા સાંગાણીમાં શિવકથાનું આયોજન જબરજસ્ત કરેલું, તેમાં કામધેનુ ગૌશાળા મિત્ર મંડળ, કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ તથા ગામ સમસ્ત અને તાલુકા સમસ્ત અને દૂર દૂરથી પધારેલા શ્રોતાઓ તરફથી તન મન ને ધનથી જે લાભ મળેલો છે અને કથાની અંદર લોકો ઉપસ્થિત રહી અને જે અમારું આયોજન હતું એને ઉમળકાભેર ઉપાડી અને સાથ સહકાર આપેલો છે તે તમામ લોકોનો ખરા હૃદયથી અમે આભાર માની છીએ ટ્રસ્ટ વતીથી. ને આવા નવા કાર્યો અમારા હાથે થતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના માગી અને આવા કાર્યોમાં અમને સદાને માટે તમામ લોકોનો સાથનો સહકાર મળતો રહે અને આવા સત્કાર્યો આગળ વધતા રહીએ એવી ભાવના સાથે અમે આ શિવકથાનું આયોજન કરેલું છે. આ શિવકથાની અંદર અમે ઘણા બધા સામાજિક મુદ્દાઓ પણ આવરી લીધેલા છે, જેવા કે સ્ત્રી ભૂણ હત્યા, ખોટા લગ્નમાં એમાં ખોટા ખર્ચા કરવાના અને વ્યસનો પાછળ ખોટા નાણાંનો વ્યય કરવાનો, વ્યસન મુક્તિના પણ અમે કાર્યક્રમ આ સપ્તાહની દરમિયાન આપેલા છે અને સમાજને સપ્તાહ દ્વારા એક સપ્તાહના માધ્યમથી સમાજને એક નવી રાહ અને એક નવો રસ્તો બતાવવાનો જે અમારા કામધેનુ ગૌશાળા ટ્રસ્ટનો જે પ્રયાસ હતો એને લોકોએ ખૂબ આવકાર્ય ગણી અને અમને એમાં પણ ઘણો બધો સાથ અને સહકાર મળેલો છે. અને તે ઉપરાંત જે લોકોએ તન મનને ધનથી જે અમારા આયોજનને સફળ બનાવવા માટે પૂરી મહેનત કરેલી છે એ લોકોનો ટ્રસ્ટ વતી, મિત્ર મંડળ વતી અને ગામ સમસ્ત વતી હું પ્રમુખ તરીકે તમામ લોકોનો ખરા હૃદયથી અંતકરણથી આભાર માનું છું. જે 9 દિવસની શિવકથાનું આયોજન કરેલું હતું એના વ્યાસાસને સાવરકુંડલાવાળા સુપ્રખ્યાત વક્તા તરીકે ગિરિબાપુ બિરાજમાન હતા અને ગિરિબાપુની મધુર વાણીને લાભ લેવા માટે દૂર દૂરથી જે શ્રોતાઓ આવેલા એની 9 દિવસની અંદર 10 લાખ લોકોએ લાભ લઈ અને પ્રસાદીનો, ખીરની પ્રસાદનો પણ લાભ લીધેલો. કથા દરમિયાન કોટડા સાંગાણીની અંદર અમારા ગામની અંદર જે શિવાલયો છે એ તમામ શિવાલયોમાં રોજે રોજ અલગ અલગ દંપતીઓને બેસાડી અને રુદ્ર અભિષેકનું આયોજન કરેલું એ પણ સફળ રીતે પરિપૂર્ણ થયેલું છે અને ગામને એક સપ્તાહ દરમિયાન જે અભિષેકનો લાભ મળેલો છે તે પણ ઘણો અંદરથી અને ગામ લોકોનો એમાં પણ અમને ઘણો સાથ અને સહકાર મળેલો છે અને એ લોકોએ પણ અમારા એ વિચારને ઘણી મદદ કરેલી છે.